એના અનુસંધાને કયા પ્રકારના ડ્રાફ્ટિંગ મેક્સિમમ વપરાય છે અને એ જે ડ્રાફ્ટિંગ છે એ કેવી કેવી રીતે કરવાનું હોય છે, એ જે આપણે અરજી અથવા તો પછી કમ્પ્લેન કે નોટિસ જે કઈ આપણે આપતા હોય એમાં કયા ઇન્ગ્રેડિયન્ટ ઇન્ક્લુડ થવા જોઈએ, અને જો એવા ઇન્ગ્રેડિયન્ટ આપણાથી રહી ગયા હોય તેની અસર આપણા કેસ પર શું થાય છે એના અનુસંધાને આજનું આ લેક્ચર રાખેલું છે. એટલે સૌથી પહેલા તમને જ્યારે 138ના કેસનો આપણે 138 બાબતનો આપણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનું જે લેક્ચર થયું હતું એમાં નોટિસ બાબતે મેં તમને ઘણી બધી હકીકતો તે વખતે જણાવેલી હતી. એટલે એ હકીકતો એકદમ શોર્ટની અંદર હું તમને કહી દઉં. આપણે જે ક્રિમિનલ ડ્રાફ્ટિંગની અંદર સૌથી પહેલી જે કાર્યવાહી છે એ અમુક પ્રકારના એક્ટમાં ફક્ત ને ફક્ત નોટિસ આપીને જ કાર્યવાહી ઇનિશિયેટ થઈ શકે છે, અધરવાઇઝ થઈ શકતી નથી. એનો જે સિમ્પલ એક્ઝામ્પલ છે એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, આ સ્પેશિયલ પ્રકારનો કાયદો છે. એ સ્પેશિયલ પ્રકારના કાયદાની અંદર નોટિસ આપ્યા સિવાય પ્રોસિડિંગ ઇનિશિયેટ થઈ શકતું નથી. એટલે એવા સંજોગોની અંદર આપણે જ્યારે નોટિસ આપીએ છીએ અથવા તો એ સિવાય બીજા કેટલાક કેસો એવા છે કે જેની અંદર આપણે ઘણી વખત નોટિસ આપતા હોઈએ છીએ, એમાં બીજું એક એક્ઝામ્પલ તમને આપું તો ડિફોર્મેશનની ફરિયાદ જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત નોટિસ આપતા હોય છે ડિફોર્મેશનમાં. ત્યાર પછીથી કોર્પોરેશનના જે કેસીસ છે ફૂડ એડલ્ટરેશનના, એમાં પણ આવી નોટિસનો આપણને એક ખુલાસો કરવાનો એક સમય મળતો હોય છે. એ સિવાય કોર્પોરેશનના અમુક કેસમાં, બધા કેસો ફૂડ એડલ્ટરેશનના બધા કેસોની અંદર નહીં પણ અમુક કેસોની અંદર, એ સિવાય ક્રિમિનલ કેસની અંદર ફરિયાદ કરતા પહેલા નોટિસ આપવી એવું કાયદામાં કોઈ પણ જગ્યાએ જોગવાઈ નથી. નોટિસ આપવાની કોઈ જરૂરિયાત નથી, આ બહુ પર્ટિક્યુલર છે. પણ જ્યારે અમુક સ્પેશિયલ એક્ટમાં એની જ્યારે જોગવાઈ કરી હોય તો આપણે નોટિસ આપતા હોઈએ છીએ. નોટિસમાં સામાન્ય રીતે આપણે શું લખતા હોઈએ છીએ, તો નોટિસમાં તો આપણે પક્ષકારોના નામ લખતા હોઈએ છીએ, આપણે કોણ તરફે નોટિસ આપીએ છીએ એ, અને તેની સાથે જો કંપની તરફથી આપતા હોય તો કંપનીની હકીકત, કંપની તરફથી કયો ઓથોરાઇઝ ઓફિસર આવ્યો છે અને કયા ઓફિસર મારફતે આપણે નોટિસ આપીએ છીએ એની હકીકત આપણે લખતા હોઈએ. ત્યાર પછી ફેક્ટ ઓફ ધ કેસ આપણે લખતા હોઈએ છીએ, અને ત્યાર પછી આપણે એને ઇન્ટિમેટ કરતા હોઈએ છીએ કે આટલા સમયની અંદર આ નોટિસના જણાવેલ એની હકીકતોનું પાલન તમે નહીં કરો તો તમારી સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. આ એક આપણે એક સિમ્પલ નોટિસ મેં તમને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ વખતે બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે, એટલે રિપીટ નથી કરતો. આ એક સિમ્પલ ડ્રાફ્ટ આપણે એક નોટિસનો આપણે કર્યો, એની સામે આપણે જે જવાબો આપીએ છીએ એ પણ મેં તમને બહુ શોર્ટની અંદર તે વખતે બતાવ્યા હતા કે જવાબની અંદર આપણે જે સ્ટેટસ છે આરોપીનું, અથવા તો અત્યાર તો આરોપી નથી, અત્યાર તો આપણે સામાવાળા છે, એ સામાવાળાનું જે સ્ટેટસ છે એ સ્ટેટસ અથવા તો આપણે આપણી પાસેનો ચેક કઈ રીતે આવ્યો છે અથવા તો ડિફોર્મેશન કઈ રીતે થઈ છે અથવા કઈ રીતે નથી થતી એ બધી હકીકતો, અને ત્યાર ઉપરાંત હવે દાખલા તરીકે ફૂડના કેસની અંદર નોટિસ આવતી હોય તો ફૂડની કોર્પોરેશનની નોટિસ આવે છે, નોટિસના જવાબ આપણે આપતા હોઈએ છીએ, તો એ બાબતે આપણે કઈ કઈ હકીકત ધ્યાને લેવાય છે. તો એ જે મુદ્દાઓ છે એ કાયદાના મુદ્દા જે પર્ટિક્યુલર એક્ટમાં છે એ પર્ટિક્યુલર એક્ટની ડેફિનેશન પ્રમાણે આપણે એને આવરી લેવાના છે. જ્યારે પર્ટિક્યુલર એક્ટની ડેફિનેશન પ્રમાણે તમે દરેક મુદ્દાનો વિગતવાર ખુલાસો આપો અને ત્યાર પછી એ નોટિસનો જવાબ તમે મોકલ્યો હોય તો ઘણો સારો ડિફેન્સ તમે આ જે તે ટ્રાયલ વખત તમે લઈ શકો. હવે આ જે નોટિસનો જવાબ પછીથી આવે છે ફરિયાદની ડ્રાફ્ટિંગ ઓફ કમ્પ્લેન, બરાબર છે. આ ડ્રાફ્ટિંગ ઓફ કમ્પ્લેન, આ જે ડ્રાફ્ટિંગ ઓફ કમ્પ્લેન છે એ કેવા પ્રકારની હોય છે તો સામાન્ય રીતે બધા જ જાણતા હોય છે કે ડ્રાફ્ટિંગ ઓફ કમ્પ્લેનમાં બહુ મોટી ધાડ મારવાની નથી, પણ એની અંદર શું હકીકતો આપણે સામેલ કરવાની છે. તો આપણે જે નોટિસની અંદર લખેલી હકીકતો છે એ નોટિસની હકીકતોથી વિપરીત ન જાય તે રીતે આપણી જે કંઈ હકીકતો હોય એ બધી અંદર સામેલ કરી દેવાની છે. હવે ફરિયાદ તમે બધા ઘણા બધા ફરિયાદીના કેસો તમે જોયા હશે, પ્રાઇવેટ કમ્પ્લેનના કેસો તમે જોયા હશે, એ પ્રાઇવેટ કમ્પ્લેનના કેસોમાં જ્યારે આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ તો એક એક્ઝામ્પલ તમને આપું કે આજે 138 તમે ફરિયાદ દાખલ કરો છો, 138 તો 138 ફરિયાદની અંદર કયા કન્ટેન્ટ આવવા જોઈએ, તો એની અંદર
લિમિટેશનનો છે, ચેકનો છે, ચેકની એમાઉન્ટનો છે, ચેકના રિટર્ન મેમાનો છે, ચેકની તારીખનો છે, આ બધા જે કન્ટેન્ટ છે એ બધા કમ્પ્લીટલી તમારે અંદર બેસતા હોવા જોઈએ ને, વન બાય વન વન બાય વન. એના છ જે ઇન્ગ્રેડિયન્ટ આપણે બતાવ્યા હતા એ પ્રમાણે છ છ ઇન્ગ્રેડિયન્ટની અંદર તમારી કમ્પ્લેનની અંદર એ બધા વન બાય વન ઇન્ગ્રેડિયન્ટ કમ્પ્લીટ થવા જોઈએ. દાખલા તરીકે તમે ફરિયાદ દાખલ કરો છો તો એ ફરિયાદની અંદર જે રિલીફ માંગવામાં આવે છે, આ રિલીફ એ સૌથી મહત્વની બાબત છે. અને તમારા બધાને મેં અગાઉ પણ એકવાર કહ્યું હતું અને આજે ફરીથી કહું છું કે ક્રિમિનલ પ્રોસિજર કોડની અંદર કોઈ પણ જગ્યાએ એમેન્ડમેન્ટ કે ઓલ્ટરેશનનો કોઈ પ્રશ્ન રહેતો નથી. દેર ઇઝ નો પ્રોવિઝન ઇન સીઆરપીસી. જ્યારે સીઆરપીસીની અંદર કોઈ પણ પ્રોવિઝન ના હોય પણ એટલે તમે જે ડ્રાફ્ટિંગ કરો છો એની અંદર તમે કોઈ ઓલ્ટરેશન કરાવવા જશો તો કોર્ટ તમને એલાવ નહીં કરે, સામેવાળો વકીલ પણ તમને એલાવ નહીં કરે. કારણ કે દેર ઇઝ નો પ્રોવિઝન ઇન સીઆરપીસી ફોર ઓલ્ટરેશન ઓર એમેન્ડમેન્ટ ઇન એ કમ્પ્લેન્ટ. બરાબર છે. એવી જ રીતે જવાબમાં પણ છે, જવાબમાં તમે જવાબ આપો છો, જવાબની અંદર પણ તમે ઓલ્ટરેશન કે એમેન્ડ કશું જ નથી કરી શકતા. એક વખત તમારો ડ્રાફ્ટ થયો એ ડ્રાફ્ટ જેવો તમે દાખલ કરો છો એ છેક તમારી મેટર અપ ટુ ફાઇનલ ડિસ્પોઝલ ઓફ ધ કેસ એ હેઝ ઇટ ઇઝ ડ્રાફ્ટ તમારો રહેવાનો છે. હવે કેટલાક સંજોગોની અંદર, કેટલાક સંજોગોમાં દાખલા તરીકે 138 ની અંદર સ્પેસિફિક પ્રોવિઝન આવ્યું છે અને એ પ્રોવિઝનની અંદર ઓલ્ટરેશનનો ને એમેન્ડમેન્ટનો એક તમને ઇસ્યુ એક લિમિટેડ સ્કોપમાં તમને આપવામાં આવ્યો છે. દાખલા તરીકે ફરિયાદી ફરિયાદ કર્યા પછી એક્સપર્ટ થઈ જાય તો એના લીગલ હેર્સ કે કંપની વતી કંપનીનો અન્ય કોઈ અધિકારી કંપની એક્ટ હેઠળ અને સીઆરપીસીની સેક્શન 256 પ્રમાણે જો ફરિયાદી મૂળ ફરિયાદી કંપની છોડીને જતો રહ્યો હોય એવા કેસની અંદર તમે બીજા ફરિયાદી મારફતે ફરિયાદનું કામ આગળ ચલાવી શકો એક જોગવાઈ. અને ત્યાર પછીથી આ જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કેસની અંદર ફરિયાદી જ્યારે ગુજરી ગયો હોય, ફરિયાદી ગુજરી જાય એટલે ફરિયાદીના વારસદારો એ જે કમ્પ્લેન છે એને આગળ પ્રોસીડ કરી શકશે એવી જે જોગવાઈઓ છે, એટલે પર્ટિક્યુલર એક્ટની અંદર જે જોગવાઈઓ છે એ જોગવાઈ સિવાય કોઈ પણ જગ્યાએ ઓલ્ટરેશન કે એમેન્ડમેન્ટનો કોઈ પ્રશ્ન સીઆરપીસીની અંદર નથી. એટલે તમે જે કમ્પ્લેન ડ્રાફ્ટ કરો છો કમ્પ્લેન પછીથી જે તમે રિલીફ માંગો છો એ રિલીફ કેવા પ્રકારના અને એ રિલીફની અંદર તમે શું માંગી શકો છો અને શું નથી માંગી શકતા. તો રિલીફની અંદર એવી કોઈ પણ રિલીફ ના માંગો કે જે તમારી ફરિયાદના કન્ટેન્ટની બહારની હોય, તમારા કન્ટેન્ટની બહારની હોય. હવે સિમ્પલી આપણે 138 ની ફરિયાદ દાખલ કરતા હોઈએ છીએ તો 138 ની ફરિયાદની અંદર આપણે શું લઈએ છીએ કે આપ નામદાર કોર્ટે નમ્ર વિનંતી કે સત્તર કામના આરોપી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ સમન્સ કરી આરોપી હાજર થયે ગુનાની કાર્યવાહી આગળ ચલાવી અને કડકમાં કડક સજા કરવા વિનંતી. જે કોર્ટની પાસે મેટર ગઈ છે એ રિલીફ ગ્રાન્ટ કરવા માટે યોગ્ય છે કે કેમ અને ત્યાર પછી એ સમજ ઇસ્યુ કરશે. હવે ઘણી વખતે હવે આ મેં તમને એક રિલીફ ની વાત કરી, હવે આ રિલીફ ની મેં તમને વાત કરી એની સાથે સાથે બીજી એક રિલીફ ની તમને કહી દઉં કે આપણા ઘણા બધા વકીલ મિત્રો એવી કોઈ પણ રિલીફ 138 ની અંદર લખતા નથી. 138 ની અંદર કાયદાની જોગવાઈ 138 માં શું છે કે ચેક થી ડબલ રકમ સુધીનો દંડ અને દંડની અંદરથી તમને કમ્પન્સેશન તરીકે સીઆરપીસી કલમ 357 મુજબ કમ્પન્સેશન તરીકે તમને એમાઉન્ટ અપાવી. બરાબર છે. એક આ રિલીફ કોઈ નથી લખતું. એ જે આ પર્ટિક્યુલર રિલીફ છે એ પર્ટિક્યુલર રિલીફ શું છે કે આપ નામદાર કોર્ટને નમ્ર વિનંતી કે સદર કામના આરોપી વિરુદ્ધ ગુનો સાબિત થયે એના એકની કલમ 138 મુજબ કાયદામાં દર્શાવ્યા મુજબ ચેકની રકમ કરતા ડબલ સુધીનો દંડ કરી એ દંડની રકમમાંથી સીઆરપીસી કલમ 357(3) મુજબ વળતરની રકમ અમને અપાવવા હુકમ કરો મહેરબાની થશે. એક આ રિલીફ કોઈ લખતું નથી, મોટા ભાગના વકીલો લખતા નથી. મારી દરેક કંપનીની અંદર આ એક રિલીફ કાયમ માટે આવે છે. બીજી એક રિલીફ એ નથી લખતા કે આપ નામદાર કોર્ટ જો દંડની રકમ ફરમાવશો અને એ દંડની રકમ ચૂકવવામાં જો ભૂલ કે ચૂક કરે આરોપી તો ડિફોલ્ટ પેનલ્ટી એ પણ અમને અપાવશો. એ પણ આ કોઈ રિલીફ લખતું નથી. એટલે આ જે રિલીફ છે એ સેકન્ડ રિલીફ મેં જે તમને કહી હમણાં એ એટ ધ એન્ડ ઓફ ટ્રાયલ
પણ એ તમે કાળે લાવો કે જયારે તમારી કમ્પ્લેન અંદર હોય તો જ તમને મળી શકે, અધરવાઇઝ તમને આપવા માટે બંધાયેલી કોર્ટ નથી. તમને માંગેલી રિલીફ એ કોર્ટ ગ્રાન્ટ કરી શકે છે, પણ તમે જે નથી માંગી એવી કોર્ટને આપી હોય તો આપી શકે છે. તમે એને કાયદેસર તમે માંગી નથી શકતા કે મારી આ ત્રીજા નંબરની રિલીફ બાબતે શું કરવું, એવું તમે નથી કહી શકતા. કોર્ટને યોગ્ય લાગે તો એ તમને એ કરી શકે છે. એમાં ડિફોલ્ટ પેનલ્ટી બરાબર છે, અને ડિફોલ્ટ પેનલ્ટીની સાથે ડિફોલ્ટ કમ્પન્સેશન પણ છે. કમ્પન્સેશન ચૂકવવામાં અથવા તો પેનલ્ટી ચૂકવવામાં જો ડિફોલ્ટ થાય તો એના માટે સજાની જોગવાઈ છે. એ સજાની જોગવાઈ એ પણ તમારી રિલીફ કમ્પલસરી માંગવી પડે. હવે 138 ની મારી પાસે તો ઘણી બધી મેટરો આવે છે, તમારી પાસે આવતી હશે. તમે લગભગ મેટરો જોજો, આ બે માંથી એક પણ રિલીફ કોઈએ માંગેલી નહીં હોય. એટલે જયારે તમે આરોપી તરફે તમે ઉભા રહ્યા હોય અને કોર્ટ જો આવી રિલીફ ગ્રાન્ટ કરતી હોય તો એના માટે એને એક્સેપ્શનલ સર્કમસ્ટન્સીસ બતાડવા પડે કે કયા એક્સેપ્શનલ સર્કમસ્ટન્સીસ એવા આવ્યા કે આ જે આ સિવાય જે માંગ્યા સિવાયની રિલીફો મારે આપવાની જરૂરિયાત પડી. એ જે એક્સેપ્શનલ સર્કમસ્ટન્સીસ બતાવ્યા ના હોય તો તમારી તમને આપેલી રિલીફ છે એ ઇલીગલ રિલીફ ગણાય. માંગ્યા સિવાયથી માંગ્યાથી ઘણું બધું આપી દીધું. આપણે 100 માંગ્યા છે અને આપણને 500 આપી દીધા, એવી વાત થઈ બરાબર છે. એટલે જ્યાં એક્સેપ્શનલ સર્કમસ્ટન્સીસ જો બતાવ્યા ના હોય તો તમે એનો લાભ અપીલ કોર્ટની અંદર તમે લઈ શકો છો. હવે આ જે ફરિયાદની રિલીફની વાત થઈ, ફરિયાદની રિલીફની સાથે સાથે આપણે સોગંદનામાની હકીકતો જે જણાવીએ છીએ, સોગંદનામાની હકીકતો અને વેરિફિકેશન. આજે ફરિયાદનું વેરિફિકેશન છે એ આખા કેસમાં સૌથી જ મહત્વનું છે. બધા બેઠે બેઠું ટાઈપ કરીને મૂકી દેતા હોય છે, અને ખરેખર આ ફંક્શન છે કોર્ટનું. કોર્ટો આપણી પાસે અત્યારે કરાવે છે, તમને બધાને યાદ હશે. કોર્ટ તમને એવું કહેશે કે તમે વેરિફિકેશન તૈયાર કરીને લાવો અથવા તમે વેરિફિકેશન તૈયાર કરીને લઈને જાઓ છો બરાબર. એ કોર્ટ ફંક્શન આખું ફંક્શન જે કોર્ટનું છે, આપણું છે જ નહીં. કોર્ટ જ વેરિફિકેશન કરે તો જે ફરિયાદ સાચી છે ખોટી એના ઉપર જજમેન્ટ આપી જજ કરી શકે, અધરવાઇઝ નહીં. આ તો તમે લઈને જાઓ છો, કોર્ટો સિક્કો મારી આપે છે, સહી કરી આપે છે, તમારું વેરિફિકેશન થઈ ગયું. દેટ ઇઝ ઇલીગલ પ્રોસેસ. આજથી 4-5 વર્ષ પહેલાની વાત કરું, 4-5 વર્ષ બહુ લાંબો ગાળો નથી જતો, 4-5 વર્ષ પહેલા રિસર્ચ કોર્ટ પોતે વેરિફિકેશન લખાવતી હતી. ફરિયાદીને બોક્સમાં ઉભો કરે, બોક્સમાં ઉભા કર્યા પછી એને હકીકતો પૂછે, સી બાબતથી ફરિયાદ કરી છે તો પેલા કે મેં આ બાબતથી ફરિયાદ કરી, કેટલા રૂપિયાનો ચેક છે તો કે 8-5 નો, કયા નંબરનો ચેક છે તો ફરિયાદીનો ચેકનો નંબર કદાચ ખબર ના હોય, એટલે કે કેટલા રૂપિયાનો ચેક છે તે રકમ બોલે, કઈ તારીખનો ચેક છે તો કે આ તારીખનો, કઈ તારીખે રજૂ કરેલો. એટલે આ જે પ્રિલિમિનરી ઇન્કવાયરી છે કોર્ટની, એ પ્રિલિમિનરી ઇન્કવાયરી એના આધારે કોર્ટ નક્કી કરી શકે કે આ જે કમ્પ્લેન છે એ પ્રોસિડ થવા પાત્ર છે કે કેમ. ત્યાર પછી એના ઉપર સમજ કાઢવાનો કે ઇન્કવાયરીનો જે હુકમ કરવો એ કરે. કે આ બધી જે તમારે રિલીફ જે માંગી છે એ રિલીફ કવર અંડર ધ સ્પેશિયલ પ્રોવિઝન ઓર એની અધર પ્રોવિઝન, એ તમારે બતાડવું પડે. એટલે જ્યારે તમે આ રિલીફ છે એ રિલીફ ક્લેમ કરો છો, એ રિલીફ એવા પ્રકારની હોવી જોઈએ કે કાયદાથી કોર્ટ આપી શકે. જો કાયદાની કોર્ટ ન આપી શકે એમ હોય, અથવા તો બિયોન્ડ જ્યુરિડિક્શન હોય, અથવા તો કોઈકને માનસિક શારીરિક ત્રાસ આપવા પૂરતી હોય, અથવા તો એવી હોય કે જે મેટર કરતા તદ્દન વિરુદ્ધ હોય, એવી કોઈ પણ રિલીફ કોર્ટ આપવા માટે બંધાયેલી નથી. અને તે સિવાય આપણે એક લીટીની અંદર લખીએ છીએ, દરેક કેસની અંદર તમે લખો છો અમે લખીએ છીએ, કે આ સિવાય આપના અંદર કોર્ટને યોગ્ય લાગે તેવી તમામ દાદમો ફરિયાદીના લાભમાં કરી આપવા વિનંતી. આ આપણે કાયમ માટે લખતા હોઈએ છીએ. કઈ કોર્ટે તમને માંગ્યા વગર આપ્યું? આપે છો? કોઈ નથી આવતું, પણ આપણે લખીએ છીએ. એટલે એનો મતલબ એવો થયો કે કોર્ટ હેઝ ડિસ્ક્રિશનરી પાવર ટુ ગ્રાન્ટ એની અધર એન્ડ ફર્ધર રિલીફ રાઈટ ઇન સર્કમસ્ટન્સીસ ઓફ ધ કેસ એન્ડ ડોક્યુમેન્ટરી એવિડન્સ. એટલે જે તમે ફરિયાદનું ડ્રાફ્ટિંગ કરો છો એની અંદર આ બધી જે હકીકતો મેં તમને કહી એ કવર થઈ જવી જોઈએ. બીજું, ગુનાના ઇન્ગ્રેડિયન્ટ્સ બધા કવર થવા જોઈએ. એની ગુનાની જે ડેફિનેશન છે એ ડેફિનેશન અને ઇન્ગ્રેડિયન્ટ એકબીજાથી અલ્ટ્રાવાયરસ ના થાય એ તમારે જોવાનું છે. એટલે તમે જે ફેક્ટ ઓફ ધ કેસ લખો છો એ ફેક્ટ ઓફ ધ કેસની અંદર પછી 467-68 હોય, 420 હોય ફરિયાદ તમારી, કે તમારી ફરિયાદ અન્ય કોઈ ગુનાની હોય કે 498 ની હોય, જો ઇન્ગ્રેડિયન્ટમાં કવર ન થતી હોય તો તમારી કમ્પ્લેન કોર્ટ સુઓ મોટો કાઢી નાખી 203 પ્રમાણે રદ કરી શકે છે બરાબર. એટલે તમારી જે કમ્પ્લેન છે એ કમ્પ્લેનનો મૂળ, જેને આપણે કહીએ મૂળ આત્મા, જે મૂળ આત્મા છે એના કમ્પ્લેનના જે ઇન્ગ્રેડિયન્ટ છે એ ઇન્ગ્રેડિયન્ટની અંદર, અને તમે જે ઓફેન્સની ફરિયાદ કરો છો એ ઓફેન્સની ડેફિનેશન અને તેના ઇન્ગ્રેડિયન્ટ એને કવર કરતી હોવી જોઈએ.
એનાથી તમારી બહાર જશે તો તમારી ફરિયાદ ચાલવાની નથી. એટલે તમારે આ એક કવર કરી લેવાનું છે. ત્યાર પછી જે કવર કરવાનું છે ફરિયાદ ની અંદર, એ સોગંદનામું, જે આપણે રેલેવન્ટ સોગંદનામું આપણે કરીએ છીએ, બધાને એમ થાય છે કે આપણે બેઠે બેઠું ટાઈપ કરાવી દઈએ, હે સિટીઝ ટાઈપ કરાવીએ છીએ, કશું આપણે ચેન્જ કરીએ નથી કરતા. પણ જરૂરિયાત જણાય તો તમે એફિડેવિટ ની અંદર ચેન્જ કરી શકો છો. જરૂરિયાત જણાય કઈ વસ્તુ તમારી ભૂલ થઈ ગઈ હોય, રહી ગઈ હોય, અથવા તો કોઈ હકીકત કે કંઈક નવું ડોક્યુમેન્ટ નોટિસ આલ્યા પછી મળી આવ્યું હોય તો તમે એની અંદર એડ કરી શકો છો. એટલે આવા જ સરકમસ્ટન્સીસ છે અને આ હકીકતો બધી લખાઈ તમારી ફરિયાદ હશે તો સામાન્ય રીતે કોર્ટ એને યોગ્ય રીતે કન્સિડર કરશે. ત્યાર પછીથી માની લો કે મેટર ચાલે છે, ત્યાં સુધી આપણે આયા મેટરના ટ્રાયલ પર. મેટર ટ્રાયલ ચાલ્યો, ટ્રાયલ ચાલ્યો ત્યાર પછી હવે તમારું લાસ્ટ સ્ટેજ આવે છે આર્ગ્યુમેન્ટનું. ને આજે આ એકદમ શોર્ટ પ્રોસિજર, આપણે શું શું લઈ શકીએ છીએ અંદર તે મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આપણે આર્ગ્યુમેન્ટ પર મેટર આવી, આર્ગ્યુમેન્ટ પર મેટર આવે છે તો આપણે સૌ પ્રથમ આપણે શું લખીએ છીએ તો આર્ગ્યુમેન્ટની અંદર લેખિત દલીલો, પછી શોર્ટ ફેક્ટ ઓફ ધ કેસ, બરાબર છે? એ શોર્ટ ફેક્ટ ઓફ ધ કેસ, પછી બંને પક્ષના જે પુરાવા છે એ બંને પક્ષના પુરાવાની ટૂંકી હકીકત આપણે લખીએ છીએ. ત્યાર પછી આપણે જે રેલેવન્ટ જજમેન્ટ હોય એના ઉપર જે ડિપેન્ડ કરતા હોય એ જજમેન્ટનો ઉલ્લેખ આપણે કરતા હોઈએ છીએ, અને એ જજમેન્ટનો ઉલ્લેખ કર્યા પછી એને લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટની સાથે આપણે રજૂ કરતા હોઈએ છીએ. આ જે થયું એ તમારે કોઈ પણ ક્રિમિનલ ટ્રાયલના શરૂઆતના સ્ટેજનું જે પહેલો તબક્કો છે ફરિયાદનો, એ ત્યાં સુધી લીધું. ફરિયાદ અને દાખલ કરવાથી માંડી નોટિસથી માંડી તો ફરિયાદ દાખલ થઈ અને ટ્રાયલ ચાલે ત્યાં સુધી, ક્રિમિનલ કેસની અંદર કોઈ પણ જગ્યાએ, ક્રિમિનલ કેસની અંદર કોઈ પણ જગ્યાએ તમારી ફરિયાદનો જવાબ આપવા માટે કોઈ જરૂરિયાત નથી. સમજી લેજો, ઘણા બધા એવું કહે છે કે આપણે ફરિયાદનો જવાબ આપીએ, પણ ફરિયાદમાં જવાબ આપવાની કોઈ જગ્યાએ કાયદામાં એવી જોગવાઈ નથી. એટલે આવો પ્રયત્ન આપણા માટે એક તો શું કહીએ કે આપણી અજ્ઞાનતા જાહેર કરે છે. એટલે આવો પ્રયત્ન કોઈ દિવસ નહીં કરવાનો. અમારી સામે તો ઘણી વખતે ઘણા લોકો લઈને, બહુ સિનિયર સિનિયર લોકો લઈને આવે છે, એટલે આ તમારી ફરિયાદ વિરુદ્ધ અમારો જવાબ, આ સિવિલ પ્રોસિજર નથી, આ ક્રિમિનલ પ્રોસિજર છે. ધેર ઇઝ નો પ્રોવિઝન ફોર રિપ્લાય ઇન એન્ટાયર પ્રોસિડિંગ્સ, એન્ટાયર પ્રોસિડિંગ્સ કોઈ જગ્યાએ નથી. આ તો થઈ ફરિયાદની વાત, ફરિયાદ સિવાય તમે કોઈ પણ અરજી આપી હોય એ અરજીનો જવાબ આપવાનો બી તમારે કોઈ જગ્યાએ જરૂરિયાત નથી. અરજીનો જવાબ આપવાની બી જરૂર નથી, તમે સીધે સીધી આર્ગ્યુમેન્ટમાં કરી શકો. ખ્યાલ આવ્યો? એટલે ધેર ઇઝ નો પ્રોવિઝન ફોર રિપ્લાય ઇન સીઆરપીસી. હવે ઘણી વખતે આપણને એવું બનતું હોય છે કે આ જે પ્રોસિજર ચાલ્યો, એ પ્રોસિજર ચાલ્યો ઇન બિટવીન આપણે આર્ગ્યુમેન્ટ સુધીના આર્ગ્યુમેન્ટનો તબક્કો આવ્યો. આ આર્ગ્યુમેન્ટની અંદર આપણે લખતા હોય છે, મેં તમને કોઈ શોર્ટ ફેક્ટ, મેં તમે શોર્ટ ફેક્ટ, ત્યાર પછીથી તમે જે ડિપેન્ડ પુરાવા પર આધાર રાખતા હોય, શરત તપાસમાં આ કહ્યું છે, એનાથી વિરુદ્ધ તપાસમાં આ કહ્યું છે, એટલે તમે કોન્ટ્રાડિક કરતા હોય તો કોન્ટ્રાડિક, ફરિયાદી તરફે હોય તો સમર્થક પુરાવા કયા કયા છે તે લઈ લેવાના છે, અને આરોપી તરફે જે બચાવ લીધો છે એ બચાવ કેમ ફરિયાદીને અસર કરતા નથી એ તમારે બતાવવાનું છે. ત્યાર પછીથી માની લો કે તમે જે જે જજમેન્ટ પર આધાર રાખતા હોય એની જગ્યા ઉપર, દાખલા તરીકે તમારો કોઈ એક ઇસ્યુ આવતો હોય, તમારા કેસની અંદર એવો ડિટેલ્સ લેવાયો હોય કે નોટિસનો, તો તમે જ્યાં નોટિસનો ઇસ્યુ આવે છે એ બાબતે તમે આર્ગ્યુમેન્ટ લખો છો, ત્યાં આગળ રેલેવન્ટ જજમેન્ટ તમારા કેસને લખતું હોય તો ત્યાં આગળ તમારે ઇન્સર્ટ કરી દેવાનું, નોંધી લેવાનું છે, બરાબર? એટલે એ જજમેન્ટ છે એ કોર્ટ તમારી લેખિત દલીલોની સાથે સાથે કન્સિડર કરશે. ત્યાર પછી ઇસ્યુ બદલાતો હોય, એ ઇસ્યુ બદલાયેલો હોય, એ બદલાયેલા ઇસ્યુ પર તમારે જજમેન્ટ આવતું હોય તમારી પાસે હોય તો મૂકી દેવાનું, અધરવાઇઝ તમારે સીધે સીધું આગળ વધવાનું છે. એટલે આવી રીતે તમે જજમેન્ટો લેખિત દલીલોની અંદર સ્ટેપ બાય સ્ટેપ, અને દરેકે દરેક તમારા ઇસ્યુઝ છે એ ઇસ્યુના આધાર પર તમે જજમેન્ટ મૂકી શકો. અને ત્યાર પછી આ જે થયું એ લાસ્ટ વન, અને એની અંદર ફરિયાદી તરફે જ્યારે તમે રિલીફ માંગતા હોય તો અમે ફરિયાદમાં માંગેલી છે એ રિલીફ, એ ઉપરાંત તમારે જે રિલીફ માંગવી હોય એ તમે દલીલની અંદર કહી શકો. આ દલીલ તમે લેખિત પણ આપી શકો અને ઓરલ પણ કરી શકો, બરાબર છે? ઓરલ કરશો તો શોર્ટ ફેક્ટ, તમને શોર્ટ હકીકતો તમને કોર્ટ લેવા દેશે રેકોર્ડ પર, અને લેખિતમાં તમે આપશો તો તમે જેટલું આપશો એટલું લખીને લઈ લેશે. હવે આ જે વાત થઈ એ આર્ગ્યુમેન્ટ સુધીની થઈ. આર્ગ્યુમેન્ટ પછીનું હવે જે સ્ટેજ આવ્યું છે, હવે એ સ્ટેજ આવ્યું છે જજમેન્ટ. માની લે કે જજમેન્ટ આપ્યું, તમે ફરિયાદી તરફ છો, જજમેન્ટ આપ્યું, જજમેન્ટ આપ્યું એટલે કોર્ટે જજમેન્ટ પાસ કર્યું, એમાં માની લો કે તમારી તરફેણનો હુકમ થયો છે, એટલે તમે તો સીન કરી દેવા, તમારે બીજું કશું કરવાની જરૂરિયાત નથી. પણ જ્યારે તમે આરોપી તરફે આવો છો, આરોપી તરફે, અને તમારો કેસ છે 3 વર્ષથી ઓછી સજાને પાત્ર ગુનો છે,
તો સીઆરપીસી ની કલમ 389(3) મુજબ, 389(3) મુજબ તમે સસ્પેન્શન ની અરજી કરી શકો. અને એ જે સસ્પેન્શન ની અરજી છે એ સસ્પેન્શન ની અરજી ની અંદર ત્રણ હકીકત તમારે મહત્વપૂર્ણ લખવાની છે. ઘણા બધા વકીલોની જે અરજી આવે છે એ બિલકુલ સીધી ને સિમ્પલ આવે છે. સીધી ને સિમ્પલ અરજી ની અંદર ફક્ત એટલું જ કે સદર ગુનો 3 વર્ષથી નીચેની સજાને પાત્ર હોય, ન્યાયના હિતમાં અમો વિરુદ્ધ કરવામાં આવેલો સજાનો હુકમ સસ્પેન્ડ કરો, વિનંતી. સજાનો હુકમ સસ્પેન્ડ કરાવે છે, સમજો વાત છે. હવે આ જે બહુ બહુ મોટો લીગલ ઇસ્યુ છે આની અંદર, કે તમે જે સસ્પેન્શન માંગો છો એ સસ્પેન્શન ની એપ્લિકેશન છે, એ સસ્પેન્શન ની એપ્લિકેશન ની અંદર 3 વસ્તુ મહત્વપૂર્ણ આવવી જોઈએ. એક તો તમે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાના વિરુદ્ધ તમે અપીલ કરવા માંગો છો, એના માટે 30 દિવસનો સમય તમારે માંગવો પડે. બીજું, 30 દિવસની અંદર ઉપરની કોર્ટમાંથી અપીલ કરીને બીજો જામીનનો હુકમ મેળવો નહીં ત્યાં સુધી આ જામીન કન્ટિન્યુઅસ રાખવાનો તમે હુકમ માંગી શકો છો. ત્યાર પછી એ સસ્પેન્શનની જે એપ્લિકેશન છે એની અંદર સસ્પેન્શન કરાવવાના કારણો તમારે લખવા પડે. સિમ્પલ નહીં 4 લીટીની અરજી, રિઝનેબલ કારણો તમારે લખવા પડે. જો કોર્ટને એવું લાગે કે તમારી અરજી રિઝનેબલ કારણસરની નથી તો પણ એ રદ કરી શકે છે. એવું નહીં વિચારવાનું કે ના કરે, નથી કરતા એ સારી વાત છે. 4 લીટીની અરજીમાં પણ સાહેબો ઓર્ડર કરી આપે છે તમને, એ સારી વાત છે. પણ ખરેખર ટેકનિકલી બાબત એવી છે કે તમારી એપ્લિકેશન કોઈ પણ સેક્શન હેઠળની હોય, જો રિઝનેબલ ગ્રાઉન્ડ પરની ના હોય તો તમારી અરજી કોર્ટ રદ કરી શકે છે. એટલે આ હકીકતમાં રિઝનેબલ ગ્રાઉન્ડ કયા, એક તો તમારી સામેના જે પુરાવા છે એમાં શોર્ટમાં તમારે લખવું પડે કે કોર્ટમાં અમારી સામે આટલો આટલો પુરાવો હોવા છતાં નામદાર કોર્ટે અમારી વિરુદ્ધ માનેલો છે, જે બાબતે અમારે ઉપલી કોર્ટમાં અપીલ કરવી જરૂરી છે. એટલે આવા જે તમારા 3-4 ગ્રાઉન્ડ મૂકી અને તમે એ જે ગ્રાઉન્ડ છે એ મુખ્ય ગ્રાઉન્ડ પર તમે આજે અપીલ કરવા માંગો છો એ હકીકત તમારે જાહેર કરવી પડે. એટલે એ જે સસ્પેન્શનની અરજી થઈ એ સસ્પેન્શનની અરજી એ વેલિડ અરજી છે. ગ્રાઉન્ડ વાળી જે ગ્રાઉન્ડ વગરની છે એ સસ્પેન્શનની અરજી છે, ઇટ્સ ઇલીગલ. અને તેમ છતાં આપણને કોર્ટો આપે છે, આપણે ચલાવી રાખીએ છીએ. હવે આ એક સ્ટેજ થયું તમારું ટ્રાયલ કોર્ટનું, બરાબર. ટ્રાયલ કોર્ટ પછી હવે તમારે અપીલ કોર્ટમાં જવાનું છે. અપીલ કોર્ટમાં જે તે દિવસે તમને જજમેન્ટની નકલ મળી ગઈ હોય, જજમેન્ટની નકલ મળી એટલે તમારે અપીલમાં ગયા, અપીલમાં જવું છે તો વિધિન 30 ડેઝ ફ્રોમ ધ ડેટ્સ ઓફ ઓર્ડર તમારે અપીલ દાખલ કરવાની છે. અપીલ જે દાખલ કરવાની છે એટલે અપીલ અને રિવિઝન ઓલમોસ્ટ એક સરખા ગ્રાઉન્ડ પર હોય છે, એમાં જે માઇનોર ડિફરન્સીસ છે એવું તમને વચ્ચે વચ્ચે બતાવતો રહીશ. હવે અપીલ અને રિવિઝન એ બેમાં થોડોક જે ડિફરન્સ છે એ હું તમને ચાલુમાં બતાવું છું. એટલે પહેલા તો અપીલમાં લઈ લઈએ આપણે, કે અપીલ આપણે કરીએ છીએ, અપીલનું ડ્રાફ્ટિંગ કેવી રીતે હોય, અપીલના ડ્રાફ્ટિંગની અંદર કયા કયા જે ગ્રાઉન્ડ છે એ રેગ્યુલર, એટલે આપણે રૂટિન ગ્રાઉન્ડ છે રેગ્યુલરમાં આપણે કાયમ વપરાતા હોય તમે એ ગ્રાઉન્ડ છે રૂટિન. બધા હું તમને સિમ્પલ કહી દઉં છું. હેલો સર, યોર વોઇસ વોઝ નોટ પ્રોપર. અવાજ છે ને બ્રેક થાય છે સર, કદાચ કનેક્ટિવિટી નો ઇશ્યુ લાગે છે. વિડીયો ક્લિયર છે પણ ઓડિયો નથી સંભળાતો સાહેબ, વચ્ચે વચ્ચે બ્રેક થઈ જાય છે. અવાજ આવે? યસ સર, હવે આવે છે. હેલો, હા ઓકે સર, અવાજ આવે છે, આવે છે સર. હવે હેલો, બરાબર છે? હા સર, કન્ટિન્યુ પ્લીઝ. હા, સાઉન્ડ બંધ થઈ ગયો. બિલકુલ બંધ બદલી જોવું અમારે કરી દઉં તો પેલો બીજો.
हेलो 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 आवाज हाँ आवाज आपे जो शुरुआत में लिखिए थे अपनी रेटे पक्ष में नाम लिखवाना प्राइवेट कंपनी आपे दाखिल करी थी ना सामने आपे अपने अपील कर ही रहे थे ये पक्का किस तरीके है अभी એપેરન્ટ તરીકે આપણો જે ફરિયાદી હોય એ લખવાનો છે આપણે આરોપ છે આ કેસ તેની વાત કરું છું આપણે આરોપ છે એટલે આપણે અંદર સર વોઇસ બ્રેક થાય છે વોઇસ બ્રેક થાય છે યસ સર हेलो हेलो जी जी सर हेलो जी सर कंटिन्यू करो हेलो आवे जे जी सर है आवे जे सर आवाज हेलो 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 हमारा आवाज सर पास नहीं है हेलो હેલો હા સર અવાજ આવે છે ને હા હા સારું આપણે ફરિયાદ ની અંદર એની અંદર અપીલ ની અંદર પ્રથમ પક્ષકાર તરીકે આપણે જયારે એપેલેટ હોય તો એની હેલો વિરુદ્ધ સામાવાળા તરીકે જે લીગલ ઓફિસર અથવા તો રિપ્રેઝેન્ટેટિવ હોય એને આપણે જોડવો પડે બરાબર એટલે એ રીતે તમે ફરિયાદની કાર્યવાહી આગળ ચલાવી શકો
સોરી, અને જે વ્યક્તિએ ફરિયાદની કાર્યવાહી આગળ ચલાવી હોય એને તમે જોઈન કરી અને અપીલમાં જોઈન કરી શકો. ત્યાર પછી સેકન્ડ પાર્ટી છે, એ સેકન્ડ પાર્ટી અથવા તો થર્ડ પાર્ટી એ જે આવતી હોય તે, એમાં સ્ટેટ ઓફ ગુજરાત એ કમ્પલસરી છે. સ્ટેટ ઓફ ગુજરાત એ કમ્પલસરી છે. અને એ હોય તો લાય સંભળાતું નથી કશું. એટલે સ્ટેટ કેમ કમ્પલસરી છે? તો આ જે ઓર્ડર છે આપણે જેને ચેલેન્જ કરવા જઈ રહ્યા છે એ ઓકે, જે જ્યુડિશિયલ ઓર્ડર છે એ જ્યુડિશિયલ ઓર્ડર જેને આપણે ચેલેન્જ કરવા જઈ રહ્યા છે એ ઓર્ડરને આપણે ચેલેન્જ કરતા હોવાથી, અને સ્ટેટ એ જે પાર્ટી છે એ જ્યુડિશિયલ ઓફિસર છે એ સ્ટેટની પાર્ટી છે, કોર્ટ એટલે સ્ટેટની પાર્ટી છે, એટલે આપણે એને કમ્પલસરી જોઈન કરવી જરૂરી છે. અને જે સંજોગોની અંદર તમે સ્ટેટને જોડ્યા વગર જો કોઈ કમ્પ્લેન દાખલ કરશો તો 100% તમારી કમ્પ્લેન અપીલ તો 100% તમારી અપીલ રદ થવા પાત્ર છે. એટલે તમારે સ્ટેટને જોડવી જરૂરિયાત છે. સર હેલો, હા બોલો, હા બોલો, હલો 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 હલો. હા સર, પ્રાઇવેટ કમ્પ્લેન હોય તો પણ ધી સ્ટેટને જોડવાનો? હા, પ્રાઇવેટ કમ્પ્લેન હોય તો પણ સ્ટેટને જોડવાનો, એટલા એ જ મેં તમને કહ્યું કે જ્યારે કોર્ટ તરફથી ફરિયાદ આપણો જે હુકમ થયો છે પ્રાઇવેટ કમ્પ્લેનની અંદર અને કોર્ટે કરેલી છે, કોર્ટે આપણો ઓર્ડર કર્યો છે, જજમેન્ટ કોર્ટે આપેલું છે, એટલે સ્ટેટ ઇઝ ધ નેસેસરી પાર્ટી ઇન એ મેટર, બરાબર છે? એટલા માટે તમારે જોડવાનું. અને આનો સ્પેસિફિક તમને દાખલો આપું તો 138ની જે ખાસ તમે અપીલો કરો છો અથવા તો આપણે આરોપી તરફે અપીલ કરતા હોઈએ છીએ અથવા તો ફરિયાદી કરતો હોય છે, ફરિયાદી જો રિવિઝનમાં ચેલેન્જ કરતો હોય તો ફરિયાદી કરતો હોય, ગમે તે પાર્ટી કોણ છે એ નથી જરૂર, પણ તમે જે ઓર્ડરને ચેલેન્જ કરો છો એ સ્ટેટનો કરેલો ઓર્ડર ગણાય, બરાબર? જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો ઓર્ડર ગણાય. અને જ્યારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ઓર્ડરને તમે ચેલેન્જ કરવા જાઓ છો એટલે તમારે સ્ટેટને કમ્પલસરી પાર્ટી બનાવવી પડે, અને કમ્પ્લેનને એને પાર્ટી બનાવ્યા વગર જો તમે કઈ એ કર્યું હોય તો તમારી અરજી તમારી અપીલ રદ થવાને પાત્ર છે, એવો પણ જજમેન્ટ ઓફ સુપ્રીમ કોર્ટના છે. એટલે સ્ટેટ ઇઝ ધ નેસેસરી પાર્ટી ઇન એ ક્રિમિનલ અપીલ, એટલું યાદ રાખવાનું, બરાબર? આ જ વસ્તુ વેરી સેમ રિવિઝનની અંદર બી છે. રિવિઝનની અંદર પણ જે રિવિઝન તમે કરો છો એની અંદર તમારે સ્ટેટને અધર પાર્ટી તરીકે તમે જોઈન કરવી જ પડે, કમ્પલસરી છે. ખ્યાલ આવ્યો? બરાબર સંભળાય છે ને? બરાબર. હલો હલો, સંભળાય છે સર? જી જી સર. હા બરાબર, જી જી સર. હા, એટલે જે જેમાં તમે કમ્પ્લેનન્ટને જોડતા નથી, સોરી સ્ટેટને તમે જોડતા નથી, એટલે એનો અર્થ એવો થયો કે તમે સ્ટેટને જેનો ઓર્ડર છે એને જ તમે ચેલેન્જ નથી કરતા, તમે કમ્પ્લેનન્ટને નથી ચેલેન્જ કરતા, સમજી લેજો વાતને, તમે કમ્પ્લેનન્ટને ચેલેન્જ નથી કરતા, તમે કમ્પ્લેનના આધાર પર થયેલા જજમેન્ટને અથવા તો કોઈક ઓર્ડરને તમે ચેલેન્જ કરી રહ્યા છો, અને એ ઓર્ડર છે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો ઓર્ડર છે, અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો ઓર્ડર છે એટલે એની અંદર સ્ટેટ ઇઝ ધ કમ્પલસરી નેસેસરી પાર્ટી, બરાબર છે? એટલા માટે તમારે એને જોડવી પડે.